નમસ્તે મિત્રો ડેડી ટ્વેન્ટી ફાઇવ ક્વેશ્ચન્સ જીકે એન્ડ કરંટ અફેરમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી હોવાથી શાળાઓ બંધ છે અને એના કારણે વિદ્યાર્થીઓને ઘરે બેસીને અભ્યાસ કરવાનો છે તો મિત્રો આપણે આ વિડીયોમાં આજે જોવાના છે કે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન મિત્રો જે પાઠ બીજો છે એટલે કે ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્ત અને લલિત કલા જે મિત્રો એ પ્રકરણ આપ્યું છે પ્રકરણ બે એનો મિત્રો જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયના મિત્રો સંપૂર્ણ માહિતી સ્વરૂપે મિત્રો આપણે આ વિડીયોમાં એના પ્રશ્નો જોવાના છે તો મિત્રો આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાયની એ પહેલાં હું તમને કહું કે જો તમને મારો વિડીયો ગમે ને તો એને લાઇક કરજો એને કોમેન્ટ કરજો તમારા મિત્રોનો વિડીયો શેર કરજો અને છેલ્લે ચેનલમાં નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં શરૂઆત કરીએ મિત્રો આપણે વિડીયોની જોઈએ કે પ્રશ્ન એક નીચેના પ્રશ્નો ઉત્તર સવિસ્તર આપો તો જોઈએ એમાં પહેલો પ્રશ્ન પ્રાચીન ભારતના વારસાની માટીકામ કલા સમજાવો પ્રાચીન ભારતના વારસાની માટીકામ કલા સમજાવો જે મુદ્દો આપ્યો છે એ જોઈએ આપણે જો અહીંયા પ્રાચીન ભારતના વારસાની માટીકામ કલા સમજાવો એ પ્રશ્નની જોઈએ આપણે કે ભારત પ્રાચીન સમયથી કાચી અને પકવલી માટીના જે વાસણો છે તેમજ વસ્તુઓ બનાવવા માટે જાણીતું હતું મુદ્દા છે મિત્રો ઘી તેલ દૂધ દહીં છાસ વગેરેના પાત્રો તેમજ રસોઈના વાસણો માટીમાંથી વિશિષ્ટ રીતે બનાવવામાં આવતા હતા પ્રાચીન યુગમાં ધાતુની શોધ થઈ એ પહેલાં લોકો માટીમાંથી બનાવેલા પાત્રોનો ઉપયોગ કરતા હતા એ સમયે કયા કયા તો મિત્રો જોઈએ રમકડા ગડો કોડિયું ફૂલડી માટલી ચૂલો ઈંટો વગેરે સાધનો માટીમાંથી તૈયાર કરવામાં આવતા હતા અનાજનો સંગ્રહ કરવાની નાની 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 મોટી કોઠીઓ માટીમાંથી બનાવવાતી હતી ગામડાના બધા જ ઘરોની દિવાલો માટી અને છાણોનું મિશ્રણ કરીને લીપવામાં આવતી હતી લોથલ મોહેન્જ દરો અને હડપ્પા સંસ્કૃતિના જે અવશેષો છે એ માટીમાંથી બનાવેલા લાલ રંગના પવાલા બરણી અને રકાબી વગેરે વાસણો ત્યાંથી મળી આવે છે આજે પણ ગુજરાતમાં નવરાત્રિના તહેવારો માટેના માટીમાંથી બનાવેલા જે ગરબો છે એ જોવા મળે છે કુંભાનો ચાકડો માટી કામ પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર મનાય છે તો મિત્રો આ હતો એ પહેલા પ્રશ્નો જવાબ હવે મિત્રો જોઈએ આપણે બીજો પ્રશ્ન કયો બીજો પ્રશ્ન છે મિત્રો કે ચર્મકામ ભારતની ઘણી જૂની કામગીરી છે તે સ્પષ્ટ કરો તો એ પણ જોઈ લઈએ જોઈએ એના વિશેની ચર્મકામ ભારતની ઘણી જૂની કામગીરી છે એના વિશે આપણે માહિતી મેળવી લઈએ તો જોઈએ કે પ્રાચીન ભારતના પ્રાચીન ભારતના લોકો પોતાની રોજિંદી જીવનમાં ચામડામાંથી બનાવેલી અનેક વસ્તુ વાપરતા આમ એ ચર્મકામ એ ભારતની ઘણી જૂની કામગીરી છે શું છે કારીગરી છે ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટે કોષ મસકો પખાલો ઢોલ નગારા ઢોલક તબલા જેવા સંગીતના સાધનો લુહારની દમણો પગરખાં યુદ્ધમાં વપરાતી ઢાલ તલવારનું કવર વગેરે ચામડામાંથી બનાવવામાં આવતા આજે શું કહે છે એ બધું ચામડામાંથી બનાવવામાં આવતું અને આજે ભરતગુંથણવાળી રાજસ્થાનની મોજડીઓ બૂટ ચંપલ ચામડાના પાકીટ પટ્ટા તેમજ ઊંટ ઘોડાના સાલ સાજ અને પલાણ લગામ ચાબુક માટીની જે દોરી જેવા સાધનો છે એ પણ ચર્મ ઉદ્યોગ દ્વારા તૈયાર થાય છે પ્રાચીન સમયમાં સમયમાં મૃત્યુ પામેલા પશુઓના ચામડાનો ઉપયોગ ચર્મ ઉદ્યોગ માટે કરવામાં આવતો હતો અને ચામડાને જૂની પદ્ધતિઓથી કાપવામાં આવતા હતા આ રીતે મિત્રો આપણે બીજા પ્રશ્નો પણ જવાબ આપણે આપી શકીએ છીએ આગળ જે મિત્રો ત્રીજા પ્રશ્નો જવાબ કે સંગીતના રત્નકરનો પરિચય આપો તો એ પણ જોઈ લઈએ કે સંગીતના રત્નકરનો પરિચય જોઈ લઈએ તો જો મિત્રો પરિચય જોઈએ આમ સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવે દેવ તેની રચના કરી હતી સંગીત શાસ્ત્રના તજજ્ઞ એવા પંડિત સારંગદેવે તેની રચના કરી હતી તેઓ દેવગીરીમાં રહ્યા હોવાથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી પરિચય હતા ક્યાં આગળ રહ્યા હતા દેવગીરીમાં એટલા માટે તે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીત પરિચિત હતા સંગીત રત્નાકર પ્રાચીન ભારતનો સંગીત ગ્રંથ છે સંગીતનો સંગીતના અંગો સંપૂર્ણપણે સમજવા સમજવા અને સમજાવવા માટે સંગીત રત્ના રત્નાકર ગ્રંથ અજોડ ગણાય છે પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને સંગીતના સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે આગળ જો મિત્રો પ્રશ્ન આવે જોઈ લઈએ કથકલી નૃત્ય વિશે સમજ આપવાની છે મિત્રો જો અહીંયા કથકલી નૃત્ય છે એના વિશે આપણે સમજ આપવાની છે તો જે કથકલી નૃત્ય વિશે સમજ આપો તો જોઈએ તો કથક નૃત્ય વિશે સમજ જોઈ લઈએ કે ભારતમાં અને વિશ્વમાં કથકલી જે છે એ કથકલી નૃત્યનો વ્યાપક પ્રચાર કરવામાં કોને ફાળો ભજ્યો તો કેરળના શ્રી કવિશ્રી વલ્લભ કલા કલામંડલમ કૃષ્ણપ્રસાદ શિવારમન વગેરેનો ફાળો મુખ્ય છે એટલે કે નોંધપાત્ર છે અને આ નૃત્ય શૈલીમાં પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુગુટ ધારણ કરે છે બીજું એ પછી તેઓ ચહેરાના હાવભાવ અને હસ્ત મુદ્દાથી હસ્ત મુદ્દાથી ત્રણેય લોકોના પાત્રોને સજીવ કરે છે પૌરાણિક મહાકાવ્ય મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલવાલમ મિશ્રિત નાટકો જતાં કથકલી કહેવાય છે તેને પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પર વિશિષ્ટ ચિત્રામણને સમજવું પડે છે કથકલી કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે કથકલી ક્યાંનું છે કે રાજ્યનું પ્રચલિત એવું નૃત્ય છે બરાબર છે આગળ જોઈએ મિત્રો પ્રશ્નો હવે પ્રશ્ન બે નીચેના પ્રશ્ન મુદ્દા છે જવાબ આપવાના છે એમાં મિત્રો કહ્યું છે એમાં પહેલો પ્રશ્ન નૃત્ય કલા ક્ષેત્રે ભારતે કરેલી પ્રગતિ તો એ પણ જોઈ લઈએ નૃત્ય કલા છે ભારતની પ્રગતિ તો જોઈએ નૃત્યના આદિદેવ એવા ભગવાન શંકર જેને નટરાજ કહેવાય છે નૃત્ય શબ્દની વિપત્તિ એટલે કે ઉત્પત્તિ મૂળ શબ્દ નૃત પરથી થઈ છે નૃત્યનું મુખ્ય ધ્યેય તાલ અને સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવવાનું છે ભારતમાં કુચીપુડી મણિપુરી ભરતનાટ્યમ કથક કથકલી વગેરે શાસ્ત્રીય નૃત્યના પ્રચલિત મુખ્ય પ્રકારો છે આગળ જોઈએ કુચીપુડી વિશે માહિતી મેળવીએ કુચીપુડી શું છે તો કુચીપુડી કુચીપુડી નૃત્ય આંધ્રપ્રદેશમાં પ્રચલિત છે ખૂબ પ્રચલિત છે તેની રચના પંદરમી સદી દરમિયાન થઈ છે કુચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યોની પાયાની મુદ્રાઓ સાંકળી લેવામાં આવી છે તે મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન પર આધારિત નૃત્ય છે સ્ત્રીઓ અને પુરુષો બંને નૃત્ય કરે છે ગુરુ ગુરુ પ્રહલાદ શર્મા રાજા રેડ્ડી યામિની રેડ્ડી શોભા નાયડુ વગેરે જાણીતા નર્તક અને નૃત્ય સહિતના પ્રાચીન વારસાને પ્રસિદ્ધિ એમને લોકોએ અપાવી છે હવે આગળ જોઈએ મિત્રો મણિપુરી નૃત્ય તો મણિપુરી વિશે મેળવી લઈએ મણિપુરી નૃત્યનું મુખ્ય કેન્દ્ર મણિપુર રાજ્ય છે મણિપુરની આ નૃત્યકળાની જીવંત રાખી છે મણિપુરી નૃત્ય મુખ્યત્વે શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે આ નૃત્યમાં નર્તક કુમિન તરીકે ઓળખાતો ઘેરા રંગના ઘેરા રંગનો ચણિયો અને રેશમના કબજો પહેરીને કમરે પટ્ટો બાંધે છે આ નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે કયા પ્રકાર છે લાસ્ય અને તાંડવ એ બે પ્રકાર છે ક્યાં મણિપુરીના હવે આગળ જોઈએ તો ભરતનાટ્યમ તો ભરતનાટ્યમ વિશે મિત્રો માહિતી મેળવી લઈએ ભરતનાટ્યમ એ દક્ષિણ ભારતમાં તમિલનાડુમાં પ્રચલિત છે એનું ઉદ્ભવ સ્થાન તાંજોર જિલ્લો ગણાય છે તમિલનાડુનું ભરતનાટ્યમનો મુખ્ય આધાર સ્ત્રોત ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર અને અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ એના મુખ્ય ગ્રંથો છે મિત્રો હવે જોઈ લઈએ કથક નૃત્ય તો કથકના નામ જે કથક છે એ કથકના નામના કથા રહેલી છે કથન કરે સૌ કથક કહેવાય જે કથન કરે એ સૌ કથક કહેવાય આ ઉક્તિ કથક નૃત્યના વિકાસ સાથે જોડાયેલી છે કથક નૃત્યોની કથાઓ પર આધારિત છે પંડિત બિરજુ મહારાજ સીતારા દેવી કુમુરદીની લાખિયા વગેરેએ આ નૃત્ય નૃત્ય કલાની જીવંત રાખી છે કથક નૃત્ય શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે જોડાયેલી છે વૈષ્ણવ સંપ્રદાયની શૃંગારી ભક્તિ સાથે તેનો ઉત્તર ભારતનો વિકાસ થયો છે હવે મિત્રો જોઈએ આપણે કથકલી કલી એ કેરળ જોઈએ કથક વિશે તો મિત્રો કથકલી જોઈએ કથકલી એ કેરળ જેનું પ્રતીત નૃત્ય છે આ નૃત્યના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પર વિશિષ્ટ ચિત્રમાલને સમજવું પડે છે આ નૃત્યમાં પાત્રો સુંદર કપડો પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે આગળ જોઈએ મિત્રો પ્રશ્ન બીજો પ્રશ્ન ગુજરાતના ગરબા અને ગરબી વિશે સમજ આપો તો જોઈ લે ગુજરાતના ગરબા અને ગરબી વિશે સમજ તો જોઈએ ગરબા શબ્દ ગર્ભદિવ પરથી બન્યો છે સમગ્ર ગુજરાતમાં નવરાત્રિ આસો સુદ એકમથી આસો સુદ નૂમ દરમિયાન ગરબા રમાય છે કોરેલા ઘડામાં દીવો મૂકી તેની ચારે બાજુ નૃત્ય કરવું અને ગડાને માથા પર મૂકી વર્તુળા કે નૃત્ય કરવું તેને ગરબો કહેવાય છે સામાન્ય રીતે ચોક કે મેદાનની વચ્ચે માતાજીની મોડવી મૂકી તેની વર્તુળા ફરતા ફરતા તાળીઓના તાલે અને ઢોલના ધબકારે ગરબા કરવા ગાવામાં આવે છે ગુજરાતમાં ગવાતી ગરબીનો સ સંબંધ છે શ્રી કૃષ્ણની ભક્તિ સાથે છે અને આ ઉપરાંત ગરબામાં ગરબા ગવડાનાર અને જીલનારા સૌ ઢોલના તાલે ગીત સ્વર અને તાલ મેળવી એક તાળી બે તાળી કે ત્રણ તાળી અને ચપટી સાથે હાલના હિરોળા સાથે ગરબા ગાતા હોય છે આગળ પ્રશ્ન જોઈએ મિત્રો ભારતના અને ગુજરાતના હીરા મોતી કામ અને મીના કારીગરી અંગે જણાવો તો એના વિશે માહિતી મેળવી લઈએ ભારત અને ગુજરાતના હીરા મોતી કામ અને મીના કારીગરી અંગે જણાવો તો ભારતના કારીગરોએ બનાવેલા હીરાજળિત આભૂષણ આભૂષણોની વિદોષમાં પ્રાચીન સમયથી ખૂબ માંગ રહી છે ભારતમાં લોકો હીરા સોનાના અલંકારોના શોખીન છે પ્રાચીન સમયના રાજા મહારાજાઓ અને બાદશાહો તેમના સિંહ સિંહાસનો મુગુટો માળાઓ અને બાજુબંધ વગેરેની બનાવટમાં રત્નનો ઉપયોગ કરતા હતા વિશ્વના દેશોમાં માત્ર ભારત દેશ જ સોના ચૌધરીના મીના કારીગરના કલામાં મોખરા સ્થાન ધરાવે છે ભારતમાં જયપુર લખનઉ દિલ્હી વારાણસી અને હૈદરાબાદ મીના કારીગરનું કૌશલ્ય ધરાવતા કારીગરો ખૂબ જ મોટી સંખ્યામાં છે ભારત સરકારે સાત હજાર પાંચસો ને સત્તર કિલોમીટરનું દરિયા કિનારો ધરાવે છે તેથી ભારતમાં હીરા મોતી જે છે એ અસંખ્ય પ્રમાણમાં જોવા મળી આવે છે અને તેથી દરિયાઈ માર્ગે વિદેશોમાં હીરા મોતીનો બહોળો વેપાર થતો આવ્યો છે કોહનુર અને ગ્રેટ મુદ્દાલ જેવા કયા મિત્રો કોહનુર અને ગ્રેટ મુદ્દાલ જેવા વિશ્વવિખ્યાત કયા વિશ્વવિખ્યાત હીરા ભારતમાંથી મળી આવે છે પ્રાચીન સમયમાં રાજાઓ મહારાજાઓ અમીર ઉમરાઓ શ્રીમંતો શ્રેષ્ઠીઓ મહાજનો વગેરે વૈવિધ્યસભર હીરા જળિત આભૂષણો પહેરતા વિવિધ આભૂષણોમાં થતું મોતીકામ અને ગુજરાતની હસ્તકલાની એક આગવી વિશેષતા છે મીનાકારીમાં વિન્ટિંગ કંગન એરિંગ માળા હાર ચાવીનો ઝુમખો વગેરે સોના ચોદીના અલંકારોમાં લાલ લીલો અને વાદળી જેવા ચમકતા રંગો પૂરવામાં આવે છે હવે જોઈએ મિત્રો આગળ પ્રશ્ન કે ગુજરાતના જે આદિવાસી નૃત્યો છે એના વિશે માહિતી મેળવીએ તો એ પણ જોઈ લઈએ ગુજરાતના આદિવાસી નૃત્યો વિશેની માહિતી જોઈ લઈએ તો ગુજરાતના આદિવાસીઓ હોળી અને અન્ય તહેવારોમાં લગ્નમાં દેવી દેવતાઓને રીઝવવા માટે તેમજ મેળાઓમાં પોતપોતાની ડબના નૃત્ય કરે છે તેઓ નૃત્યની સાથે પોતાની સ્થાનિક બોલીમાં ગાન કરે છે ડાંગના આદિવાસીઓ માળીનો ચાળો તેમજ થાકરા ચાળો જેવા નૃત્ય કરે છે તેમના ભાગના નૃત્યો વર્તુળાકારે ફરતા ફરતા ઢોલ અને રૂઢી મુજબના મંજિરા થાપી તૂર પાવરી તંબુરા વગેરે વાજિંત્રો સાથે થતા હોય છે આવા નૃત્યમાં ચારો નૃત્ય જાણીતું છે તેમાં તેઓ મોર ખિસકોલી ચકલી જેવા પક્ષીઓની નકલ કરે છે ભીલ અને કાળી જાતિના આદિવાસીઓ શ્રમહારી ટિપ્પણી નૃત્ય કરે છે આગળ જોઈએ મિત્રો પ્રશ્નો નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ ઉત્તર આપવાના છે તો સંગીતકા સંગીત રત્નકાર અને સંગીત પારિજાત ગ્રંથોની રચના કરનાર પંડિતોનું નામ જણાવવાના છે તો મિત્રો કયા કયા હતા તો સંગીત રત્નકારની રચના પંડિત સારંગદેવે કરી હતી અને સંગીત પારિજાતની રચના પંડિત અહોબલે કરી હતી જોઈએ બીજો બીજો પ્રશ્ન ભાઈ બુનારા કોતણ કળામાં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે તો એ પણ જોઈ લઈએ કાંતણ કળામાં રૂની ઉણીમાંથી તાંતણા ખેંચવા સાથે તેમને વળ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવામાં આવે છે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે લોથળના કારીગરો ધાતુઓમાંથી શું શું બનાવતા હોવાનું જણાવ્યું છે તો લોથણના કારીગરો તોબા અને કોસામાંથી દાંતરડા સાડીઓ વળાંકવાળી કરવત આર અને સોય જેવા ઓજારો બનાવતા હોવાનું જણાવાયું છે આ ઉપરાંત તેઓ ધાતુમાંથી વાસણો મૂર્તિઓ અને પાત્રો બનાવતા તેઓ યુદ્ધો માટે અસ્ત્રો અને શસ્ત્રો પણ ધાતુમાંથી બનાવતા હતા આગળના પ્રશ્ન જોઈએ મિત્રો હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર કઈ કંઈ ભાત પાડતા હતા તો એના પર જોઈ લઈએ આપણે કે ફૂલ છોડ અને ભૌમિતિક રેખાંકોની ભાત પાડતા હતા આગળ જે પ્રશ્નો ભવાઈ વિશે ટૂંકમાં માહિતી આપો તો પડદા વિના ભજવતા જે નાટકો હોય પડદા વિના ભજવાતા નાટકો હળવી શૈલીનું રમૂજો વાદ્ય સાથે સંગીત પ્રધાન નાટકો અને વિવિધ વેશ એ ભવાઈની વિશેષતા છે આગળના પ્રશ્ન જોઈએ દરેક પ્રશ્ન નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનું છે તો નીચેના પૈકી કઈ કૃતિ કાળીદાસની છે એ તમારે જણાવવાનું છે તો તમને જણાવ જવાબ આવતો હોય તો તમે કોમેન્ટમાં લખી શકો છો તો જોઈએ ઉર્ભંગ કર્ણભાર મેઘદૂતમ કે દૂતવાક્યમ તો મિત્રો કઈ છે મેઘદૂતમ એ કોની છે કવિ કાળિદાસની છે આગળનું જોઈએ વેજંતીમાલા અને હેમામાલીની કઈ નૃત્યશૈલી સાથે જોડાયેલા છે તો એમાં પણ જોઈ લઈએ મણિપુર મણિપુરની નૃત્ય શૈલી કુચીપુડી નૃત્ય શૈલી કથક ભરતનાટ્યમ તો જે મિત્રો વૈજયંતિમાલા અને હેમા જે નૃત્ય શૈલી છે કઈ છે એ છે કઈ છે એ ભરતનાટ્યમ કઈ છે ભરતનાટ્યમ નૃત્યશૈલી છે એ વૈજયંતિમાલા અને હેમા માલીની નૃત્ય શૈલી સાથે જોડાયેલા છે આગળ જોઈએ ભારતનો કયો વેદ સંગીત કલાને લાગતો ગણાય છે તો એ કયો ગણાય છે ઋગ્વેદ સામવેદ યુર્કેશ અથર્વવેદ તો મિત્રો એ ગણાય છે સામવેદ કયો છે સામવેદ આગળ જુઓ ભારતમાં સંગીત ક્ષેત્રે તૃતીય હિન તરીકે કોણ જાણીતું છે મિત્રો તો ભારતમાં તાનસેન તુલસીદાસ કબીર કે અમીર ખુસરો તો મિત્રો જાણીતા છે અમીર ખુસરો એ ભારતમાં સંગીત ક્ષેત્રે જાણીતા છે આગળ જોઈએ ચારું નૃત્ય એટલે કયું નૃત્ય તો મિત્રો જોઈએ ચારો નૃત્ય એટલે આદિવાસી નૃત્ય બરવાડો નૃત્ય કોળીયોનું નૃત્ય કે પઢારો નૃત્ય તો મિત્રો એમાં જવાબ આવશે ચાર નૃત્ય એટલે આદિવાસીઓ જે નૃત્ય હોય એને ચાળો નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે આગળ જોઈએ ધમા નૃત્ય કરતાં સીધીઓ મૂળ ક્યાંના વતની હતા તો જોઈએ રાજસ્થાન અંદામાન આફ્રિકા કે થાઈલેન્ડ તો મિત્રો જે ધમા નૃત્ય કરતા સીધીઓ હતા એ મૂળ આફ્રિકાના રહેવાસીઓ હતા એટલે કે મૂળ ત્યાંના વતનીઓ હતા આગળ જોઈએ વિશ્વ યોગ દિવસ કઈ તારીખે યોજવામાં આવે છે તો મિત્રો વિશ્વ યોગ જે દિવસ છે એકવીસમી જૂન પહેલી મે એકવીસમી એપ્રિલ કે પાંચમી સપ્ટેમ્બર તો મિત્રો જે વિશ્વ યોગ દિવસ છે એ એકવીસમી જૂનના દિવસે ઉજવવામાં આવે છે તો મિત્રો અહીંયા આપણે જે ધોરણ દસ છે અને એનો જે સ્વાધ્યાય છે ભારત સાંસ્કૃતિક વારસો પર પરંપરાઓને હસ્તકલા અને લલિત કલા એ મિત્રો અહીંયા આપણે સ્વાધ્યાય સંપૂર્ણપણે સમજૂ સાથે પૂર્ણ કરીએ છીએ તો જો મિત્રો તમને મારો વિડીયો ગમે હોય તો એને લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને શેર કરો અને છેલ્લે ચેરમાં નવા હોય ને ત્યાં સબસ્ક્રાઈબ કરવા ભૂલવાનું નથી તો વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર